મિત્રો, તમે જોઈ લો, આ છે એ બાખલવાડનું તળાવ છે જે જસદણથી 5 કિલોમીટર દૂર આવેલું છે. આને આલણ સાગર તળાવ કહેવામાં આવે છે. જે દૂર સુધી છે એની પાળ, આ બાજુ ઓગન છે. અત્યાર સુધી મેં તળાવની પાળ પર જ ચાલ્યા આવતા હતા. મિત્રો, આ તળાવના ઇતિહાસ વિશે થોડી વાત કરું તો કે આ આલા ખાચર નામના જે દરબાર હતા એને આ તળાવ બનાવ્યું હતું. લગભગ આજથી 125 વર્ષ જૂનું આ તળાવ કહેવામાં આવે છે કે એ ટાઈમે જ્યારે રાજાશાહી હતી, આપણો દેશ આઝાદ થયો નહોતો, એ વખતનું આ તળાવ બનાવ્યું હતું. રાજાએ પોતાની પ્રજા માટે પાણી પૂરતું કરવા માટે આ તળાવ બનાવવામાં આવ્યું હતું. એવું કહેવાય છે કે મિત્રો, જ્યારે આ તળાવ બનાવવાનું હતું ત્યારે લગભગ 1 લાખ રૂપિયા જ એની પાસે હતા. એકચ્યુઅલી આનો ખર્ચો 1,25,000 કે એટલો થતો હતો. ત્યારે રાજાએ પોતાની પ્રજા માટે પોતાની રાણીના જે દાગીના ઘરેણા સોના ચાંદી મોર હતા એ વેચીને પણ આ તળાવ બનાવ્યું હતું. તો આવા આ જસદણના આલા ખાચર હતા એ પ્રજાને હું પહેલાં ભૂલવું ઈચ્છતા. અત્યારે હાલમાં એ પાણી તો છે નહીં એટલું બધું, કારણ કે હવે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. તો પાણી મોસ્ટ ઓફ અહીંયા આ જસદણ તાલુકામાં અહીં પાણીનું અહીંથી જ સપ્લાય થાય છે. પાડેલી હવે તળાવ જો આ છે આમ દહેરા બાજુ, આ બાજુ રહ્યો ને દહેરા, આખું ગામ દહેરા, કમળાપુર, કડુકા, મોસ્ટ ઓફ આ ઉપરના જે ગામડા છે બધાનું પાણી અહીંયા જમા થાય છે. આ મોટા મોટું અમારું જસદણનું તળાવ કહી શકાય કા, બહુ મોટું તળાવ છે બાખલવાડનું. તડકો તળાવ ઉનાળો ચાલુ થઈ ગયો છે. આ બાજુ મિત્રો તમે પાછળ જે જોઈ રહ્યા હો ને, અત્યારે તો ઠીક, પણ પહેલાં આ આંબાની વાડી કહેવાય છે. અત્યારે પણ આંબા છે, પણ એ ટાઈમે બહુ જ આંબા અમે કેરીઓ લેવા આવતા હતા. આ ફૂલવાડી કહેવામાં આવે. મોસ્ટ ઓફ જે લગ્ન થાય ને ત્યારે બધા લોકો શૂટિંગ આમાં કરવામાં આવે. હું તમને બતાવું, જ્યારે આ ઝાડ બધા એ ફૂલવાડી કહેવામાં આવે છે. ફૂલવાડી બહુ જ સુંદર અહીંયાનું શૂટિંગ સેશન થઈ શકે. ના શું જાયેલા પડી જતી ને અંદર ખુલ્લું નથી ને, જાળે છે, આમાં વાલ હશે ને, વાલ છે, વાલ જ છે. હા રે જા વાલ ત્યાં ઉપર જો ને, આ પાનું આ પાન અહીંથી ફેરવે અહીં, એટલે આ વાલ ખુલે ને પાણીને સપ્લાય કરવાનું છે. ઊંડું છે, ઘણું બધું ઊંડું છે.